Hello student, this is the online education from Devesh International Public School. I am Neha Patel, your biology teacher. Chalo, standard 11th ma apne chapter number 8 course jivan na ekam vishe bhani rahya chhiye ane vivid angikao no abhyas kariye chhiye. Aaje apne ek angika no abhyas karvano chhe jene kevay chhe kosh kendra. Apne jyare pan adikosh kendri ane sukosh kendri kosh no tafavat joyelo ત્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર જોઈ શકાતું નથી બરોબર અને આદિકોષ કેન્દ્રી કોષમાં જે કોષ કેન્દ્ર છે તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે એ જ્યારે બેક્ટેરિયા અથવા જીવાણુની રચના સમજાવી ત્યારે આપણે સમજીએ આજે આપણે સુકોષ કેન્દ્રીમાં જે વિકસિત કોષ કેન્દ્ર જોઈ શકાય છે એના વિશેની માહિતી મેળવીશું બરોબર છે પટલમય અંગિકા છે વનસ્પતિ કોષ પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે અને કોષમાં થતા જે વિવિધ કાર્યો આપણે આગળ જ કીધું હતું જ્યારે પણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું કે કોષ છે એ સજીવનો ક્રિયાત્મક એકમ છે રચનાત્મક તો જોયો જ ક્રિયાત્મક એકમ છે એટલે સજીવના શરીરની માં થતી બધી જ ક્રિયાઓ ક્યાં થાય છે કોષમાં તો કોષ કેન્દ્રનું કામ શું છે કોષમાં થતી બધી ક્રિયાઓનું નિયમન કરવાનું બરાબર છે ઓફિસ છે આખા કોષની ત્યાંથી બધા કાર્યનું સંચાલન થાય છે ચલો તો આપણે એના સંશોધન ઉપર થોડા જે પણ વૈજ્ઞાનિકોના નામ આપેલા છે એ પહેલાં જોઈએ કોષ કેન્દ્ર કે જેને ન્યુક્લિયસ કહેવાય છે એનું સંશોધન એની ડિસ્કવરી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક બરાબર છે જેટલા પણ વૈજ્ઞાનિકોના નામ ટેક્સ્ચ્યુઅલ આપે છે સાલ આપે છે આપણે યાદ રાખીશું રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831માં જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એમણે આ અંગિકા નિહાળી અને એને કોષની એક અંગિકા તરીકે વર્ણવી બરાબર તો એણે કોષ કેન્દ્રને કોષની અંગિકા તરીકે વર્ણવી તો આ વૈજ્ઞાનિકનું નામ અહીંયા આપણે યાદ રાખીશું કયા વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન કઈ સાલમાં 1831 બરાબર છે કોષ કેન્દ્રની શોધ કરી હવે તમને એ દર્શાવેલું નથી પરંતુ એમણે કયા વનસ્પતિમાં અને કયા ભાગમાં આ કોષ જોયેલો તો એના માટે મેં એક્સ્ટ્રા પોઈન્ટ એ દર્શાવેલો છે તેમણે ઓર્કિડ નામની જે વનસ્પતિ આવે ઓર્કિડ વનસ્પતિનો જે પરરોહી વનસ્પતિનો સમૂહ છે તો એણે ઓર્કિડ વનસ્પતિના મૂળમાં બરાબર છે એના જે રૂટ સેલ હોય એના કોષમાં કોષ કેન્દ્રની શોધ કરેલી બરાબર તો આ એક્સ્ટ્રા પોઈન્ટ છે બાકી તમારી ટેક્સ્ટબુકમાં આટલો પોઈન્ટ આપેલો છે નેક્સ્ટ જે વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે એ ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિકે હવે ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિકે શું શોધ્યું છે એ ખાસ જુઓ કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે થોડું આગળ પણ આપણે જોયેલું જ્યારે પણ હાઇલાઇટ કરેલા કોષ વિશેની અંગિકાઓ સમજે ત્યારે રંગસૂત્ર વિશે આપણે સમજવાનું છે હજુ બાકી છે પરંતુ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલું છે કોષ કેન્દ્રની અંગિકા તરીકે કોણે વર્ણવી રોબર્ટ બ્રાઉને પણ કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર અથવા જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય જ કહીએ ક્રોમેટિન એ વર્ણવનાર એને શોધનાર અને એ નામ આપનાર વૈજ્ઞાનિક ફ્લેમિંગે છે બરાબર ફૂલ ફોર્મ એનું વેલ્ધર ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિક છે જર્મન બોટનિસ્ટ બાયોલોજિસ્ટ વૈજ્ઞાનિક છે જર્મનીના એમણે કોષ કેન્દ્રમાં જોવા મળતા ખરેખર એમણે કોષ કેન્દ્રની શોધ નથી કરી કોષ કેન્દ્રની અંદર જોવા મળતું અને ખાસ આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતું દ્રવ્ય ચલો આલ્કલીય એટલે બેઝિક જે પણ અભિરંજકો હોય કે જેના દ્વારા આપણે કોષની કોઈપણ અંગિકાને હાઇલાઇટ કરતા હોય કારણ કે માઇક્રોસ્કોપમાં ડાયરેક્ટ તમે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ જોવો તો એની અંગિકાઓ જુદી પડતી નથી પણ એમાં આવેલો કોઈ ઘટક કોઈ ચોક્કસ અભિરંજકને સેફ્રેનિન મિથેલિન બ્લુ અલગ અલગ આ રીતે બધા અભિરંજકોના નામ છે જ્યારે પણ પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમને આ બધા શબ્દ વિશે ખબર પડશે બરાબર તો બધા અભિરંજકોમાં પણ બે ભાગ પડે છે અમુક અભિરંજકો છે એસિડિક છે અમુક અભિરંજકો બેઝિક છે અહીંયા આલ્કલી એટલે કે બેઝિક અભિરંજક બરાબર છે એસિડ અને બેઝ જે રીતે પીએચના આધારે નક્કી થાય છે તો આ બેઝિક પ્રકારના અભિરંજકથી અભિરંજિત થતી એક દ્રવ્યને શોધ્યું આ વૈજ્ઞાનિકે અને એ દ્રવ્યને એમણે ક્રોમેટિન નામ આપ્યું ગુજરાતીમાં જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ બરાબર તો અહીંયા ક્રોમેટિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ તો ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિક વિશે જણાવવાનું રહે અહીંયા બે વૈજ્ઞાનિક વિશે સમજ્યા બરાબર હવે જુઓ કે આ પોઈન્ટ આપણે ઓર્કિડવાળો ટેક્સ્ટ મૂકવાનાથી વધારાનો આપેલો છે જે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે જે ક્રોમેટિન શબ્દ આપ્યું એ પણ આગળ આપણે પ્લાસ્ટિક જોયું એનામાં આપણે દર્શાવેલું ક્રોમો અથવા ક્રોમાનો મતલબ શું થાય છે કલર રંગ બરાબર
તો ચોક્કસ રંગ ધરાવતું દ્રવ્ય, એના પરથી જ રંગસૂત્ર દ્રવ્ય તરીકે આપણે એને વર્ણવીએ છીએ. તો ક્રોમેટિન એટલે જ રંગસૂત્ર દ્રવ્ય. તો એની શોધ ફ્લેમિંગે નામના વૈજ્ઞાનિકે કરેલી છે, બરાબર છે. આખો ટોપિક જે કોષ કેન્દ્ર છે એ ટેક્સ્ટમાં જે રીતે આપ્યો છે એ જ પ્રમાણે લાઇન ટુ લાઇન જોઉં છું, બરાબર. ટેક્સ્ટની એક પણ લાઇન રહી નહીં જાય. જો તમે આખું ચેપ્ટર પણ જોશો તો ટેક્સ્ટ બુક જ્યારે પણ વાંચશો તો ટેક્સ્ટ બુકનો એક પણ શબ્દ કે એક પણ લાઇન આપણે મિસ કરતા નથી. હું દરેકે દરેક શબ્દ અને લાઇન તમને ભણાવું છું, અને તમારે વાંચતી વખતે પણ એટલે જ હું ખાસ ભાર દઈને કહું છું કે ટેક્સ્ટ બુકનો એક પણ શબ્દ અને એક પણ લાઇન સમજ્યા વગર જવા દેશો નહીં, બરાબર. દરેક શબ્દ અને દરેક લાઇન ટેક્સ્ટ બુકની આવડે તો નીટમાં પણ તમે બહુ જ સારો સ્કોર કરી શકશો, બરાબર. સામાન્ય રીતે દરેકના માઇન્ડમાં એમ છે કે નીટ માટે કઈ બુક, નીટ માટે કયા એમસીક્યુ, આઈએમપી એમસીક્યુ કયા. ખરેખર એ રીતે હોતું જ નથી. તમે જો એનસીઆરટીની ટેક્સ્ટ બુક કરો તો તમે જ્યારે પણ જોશો, લાસ્ટ ઘણા વર્ષના જે નીટના એમસીક્યુ છે બધા એમસીક્યુ ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે, ફિગરને આધારિત કે પછી આને આધારિત. એટલે ટેક્સ્ટ બુકમાં કોઈ શબ્દ જવા દેશો નહીં, બરાબર. મેં ટેક્સ્ચ્યુઅલ ટોપિકને જ આપણે અલગ રીતે, એટલે ટોપિક એ જ પ્રમાણે, પણ ટેક્સ્ટ બુકમાં સળંગ હોય તો તમને કદાચ કોઈ લાઇન રહી જાય, બરાબર. અહીંયા આપણે આ રીતે અલગ અલગ ભાગ પાડીએ છીએ પણ પોઈન્ટ બધા ટેક્સ્ટ પ્રમાણે જ જતા હશે. ખાસ જોજો તમે આ નોટ્સ અથવા તમે આજે પણ મારો જે વિડીયો જુઓ છો પછી સાથે સાથે પોઝ કરી અને ટેક્સ્ટ બુક વાંચતા રહેજો, તમને ટેક્સ્ટ બુકમાં સળંગે સળંગ મળતું જ રહેશે. ક્યાંક જરૂર લાગે તો એકાદી લઈને આગળ પાછળ ક્યાંક લઈ જવાની હોય તો લઈ ગયા હશું, પરંતુ એક પણ લાઇન રહી નહીં જાય, બરાબર. વધારાનું હશે તો અલગ વસ્તુ છે. બાકી ટેક્સ્ટ બુકમાં આપણે કમ્પ્લીટલી વાંચીશું, ખાસ ભાર દઈને કહું છું, બધા ટોપિક 11th 12th બંનેમાં. હવે જોવો તો આટલું એની ડિસ્કવરી અથવા સંશોધન માટે જઈએ. હવે તમને જે પોઈન્ટ આપ્યો છે આમાં પોઈન્ટ વચ્ચે કહેવાય, ખરેખર આ પછી સમજવો જોઈએ અથવા તમને એક્ઝેક્ટલી શું છે એ ન ખબર પડે તો આપણે આના માટે કોષ વિભાજનમાં જવું જોઈએ, પણ એ આપણે ચેપ્ટર પછી ભણવાના જ છીએ તો એ વખતે પણ આ વસ્તુ તમને યાદ કરાવીશ. પણ અહીંયા હું તમને કહું છું એ પ્રમાણે કે લાઇન ટુ લાઇન જાય છે, તો તમે જ્યારે પણ વાંચો તો આ વસ્તુ શું એ તમને ન ખબર પડે, એટલે આપણે એક્ઝેક્ટલી સાથે જ લઈ લઈએ. નેક્સ્ટ આપણો ટોપિક પડે છે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, બરાબર છે. પહેલાં તો આંતરાવસ્થા શું એ તમને પ્રશ્ન થાય. જુઓ, હંમેશા જે દરેક જીવંત કોષ છે એ કોષ વિભાજન અથવા જેને કોષચક્ર કહીએ એના તબક્કામાંથી પસાર થતો રહે, એટલે એક કોષ બન્યો છે, એમાં ઘણા બધા ક્રમિક ફેરફાર થાય અને ત્યારબાદ એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય. કોષમાંથી કોષ વિભાજન થઈ અને નવા કોષનું નિર્માણ થવું. આગળ પણ આપણે જ્યારે કોષવાદ જોયેલો ત્યારે કહેલું કે નવા કોષો નિર્માણ શેમાંથી પામે છે, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી, બરાબર. તો આના માટેનું આખું ચેપ્ટર છે. આજે આખો આટલો પોઈન્ટ કીધો કે કોઈ એક કોષ લઈ લો, બરાબર, અને એમાં ઘણી બધી ક્રમિક ક્રિયાઓ થાય અને ત્યારબાદ એક કોષમાંથી બે કોષ બને. આખી પ્રક્રિયા એને કોષ વિભાજન કહેવાય. કોષચક્ર તરીકે એટલે ઓળખીએ કે ફરી પાછો આ જે નવો કોષ બન્યો એ પાછી આ બધી જ ક્રિયામાંથી પસાર થાય, એ પણ બે કોષ નિર્માણ પામે, આ કોષ પણ બે કોષનું નિર્માણ કરે, બરાબર. એને કોષચક્ર અથવા કોષ વિભાજન કહીએ. હવે આંતરાવસ્થા સમજાવવા માટે થઈને આ પોઈન્ટ લઉં છું, બાકી આપણે આ ટોપિક જોઈશું જ, બરાબર, ચેપ્ટરમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં. હવે જુઓ કે જ્યારે પણ આ બધા ક્રમિક ફેરફાર થતા હોય ત્યારે કોષ અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. એમાંના મુખ્ય બે તબક્કામાં વિભાજિત કરીએ, એકને કહેવાય છે આંતરાવસ્થા અને બીજાને કહેવાય છે એમ તબક્કો, બરાબર છે. આંતરાવસ્થા અને એમ તબક્કો, ફરી પાછું આંતરાવસ્થા અને એમ તબક્કા પણ ઘણા ઘણા સબ યુનિટમાં વિભાજન પામશે, એટલે આખી શું પ્રક્રિયા થાય એક આપણું ચેપ્ટર છે આખું. તો અહીંયા એમાંની આ જે આંતરાવસ્થા છે અને બીજી અવસ્થા નેક્સ્ટ મોટી છે, એમ તબક્કો અથવા વિભાજન તબક્કો. કોષ જ્યારે આમાંથી પસાર થાય ત્યારે એમાં વિભાજન નથી થતું, પણ એનું જે દ્રવ્ય છે એ બેવડાય, બરાબર, એમાં ચેન્જીસ થાય, એટલે આ નોન ડિવાઇડિંગ પાર્ટ છે આંતરાવસ્થા. તો એ પાર્ટ દરમિયાન એનું જે કોષ કેન્દ્ર હોય એની વિશેષતા તમને દર્શાવે છે. પહેલાં તો ટોપિક ખબર પડી કે શું કહેવા માગું છું, કે આ કોષ વિભાજનના અલગ અલગ તબક્કા છે, એમાંનો એક તબક્કો છે આંતરાવસ્થા, અને આંતરાવસ્થા દરમિયાન જે કોષની અંદર જે કોષ કેન્દ્ર રહેલું છે એ કેવા સ્વરૂપે હોય, એમાં શું લક્ષણો હોય, એ અહીંયા આ ટોપિકમાં દર્શાવેલું છે. છતાં આ બધું જ નેક્સ્ટ જે પણ ટોપિક જોઈશું અથવા કોષ વિભાજન ચેપ્ટર જોઈશું ત્યારે આપણે ભણીશું જ. ચલો જુઓ, આંતરાવસ્થા એને ઇંગ્લિશમાં ઇન્ટરફેસ કહેવાય છે, એટલે એ દરમિયાન જે કોષ કેન્દ્ર છે એને ઇન્ટરફેસ ન્યુક્લિયસ તરીકે ઓળખાય. ઇન શોર્ટ, કે જ્યારે કોષ આંતરાવસ્થામાં હોય ત્યારે એનું કોષ કેન્દ્ર કેવું હોય એ અહીંયા દર્શાવેલું છે. તો ચલો,
કોષના કોષ કેન્દ્રનું વિભાજન થતું નથી. મેં આગળ દર્શાવ્યું કે આ તબક્કા દરમિયાન કોષનું વિભાજન નથી થતું, દ્રવ્ય બેવડાય અથવા એમાં ચેન્જીસ થાય, ઉત્સેચકોની જરૂર હોય તો એ નિર્માણ પામે, આરએનએ ડીએનએ બધાના નિર્માણની પ્રક્રિયા આટલા તબક્કા દરમિયાન થાય, ત્યારબાદ વિભાજન થઈ અને એમાંથી બે કોષનું નિર્માણ થાય. તો ખાસ તો એ સમયે કોઈપણ ઘટકનું વિભાજન નથી થતું, તો એ સમયે એના કોષ કેન્દ્ર વિભાજન થતું નથી, એટલે ઇંગ્લિશમાં એને નોન ડિવાઇડિંગ સેલ કહેવાય. બરાબર, એ સમયે એનો કોષ એ નોન ડિવાઇડિંગ સેલ પોઝિશનમાં હોય એટલે કોષ કેન્દ્રનું પણ એ સમયે વિભાજન થતું નથી. એ સમયે એને કોષ કેન્દ્રની અંદર આગળ જ આપણે કીધું કે આ વૈજ્ઞાનિકે શોધ્યું શું ધરાવે છે, રંગસૂત્ર દ્રવ્ય, આપણું જે આનુવંશિક દ્રવ્ય કહીએ એ રંગસૂત્ર દ્રવ્ય. તો કોષ કેન્દ્રની અંદર આ કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે, એની અંદર જે રંગસૂત્ર છે એ ત્યારે કેવા સ્વરૂપમાં હોય, ત્યારે કોષ કયા સ્વરૂપમાં હોય આંતરાવસ્થામાં. જો ખાસ કોની વાત કરે છે, વાત તમને એમ કહે છે કોષ આંતરાવસ્થામાં હોય ત્યારે એના કોષ કેન્દ્ર કઈ પોઝિશનમાં હોય, પહેલાં તો કોષ કેન્દ્રનું વિભાજન ન થાય, બીજું એની અંદર જે રંગસૂત્ર આવેલા છે એ કેવા સ્વરૂપે હોય. તો પુષ્કળ માત્રામાં એક તો રંગસૂત્ર ફેલાયેલા હોય, વિસ્તૃત હોય, ફેલાયેલા હોય અને વિસ્તૃત હોય. બરાબર, હવે ફેલાયેલા અને વિસ્તૃતનો મતલબ કે સામાન્ય રીતે રંગસૂત્ર, જો શબ્દ રંગ અભિરંજિત થતા સૂત્ર એટલે દોરી જેવી રચના, એટલે આમ ધારો કે રંગસૂત્ર છે એમ માનીએ, પરંતુ જ્યારે અહીંયા આપણે હાઈલાઇટ કરીને જોઈએ, ધારો કે આ રંગસૂત્ર કહીએ આપણે, પરંતુ તમે કોષને જ્યારે અલગ અલગ તબક્કામાં જુઓ ત્યારે એનું રંગસૂત્ર અલગ અલગ સ્વરૂપે હોય. તો એમ કહે છે કે જ્યારે કોષ છે એ આંતરાવસ્થામાં હોય ત્યારે એનું આ કોષ કેન્દ્ર, એની અંદર રહેલું રંગસૂત્ર એ આ રીતે રંગસૂત્ર એટલે દોરી જેવું સ્પષ્ટ ન થતાં ફ્રેડેડ હોય, એટલે આ ધારો કે ડેન્સ થઈ જાય, જો જાડું નથી થતું પણ એ છે આમ ફેલાઈ ગયું છે, પહોળું થઈ ગયું છે. બરોબર છે, તો ત્યારે એને રંગસૂત્ર ન કહેતા દ્રવ્ય જેવું લાગે, એટલે તમને કેવા સ્વરૂપે દેખાય, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે દેખાય. તો આપણે એમ શીખ્યું માટે કે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં એનું રંગસૂત્ર કેવા સ્વરૂપે હોય, દ્રવ્ય સ્વરૂપે હોય, એટલે આપણે એને રંગસૂત્ર દ્રવ્ય કહીશું. બરોબર, પુષ્કળ માત્રામાં ફેલાયેલું હોય અને વિસ્તૃત હોય. બરોબર, એમાં શું રહેલું હોય, હવે આમ પણ કોઈ પણ કોષ કેન્દ્રની અંદર શું રહેલું હોય એની પણ વાત આંતરાવસ્થાના જ કોષ કેન્દ્રમાં એમ નથી કહેતા, કોઈ પણ કોષ કેન્દ્રની અંદર રહેલા ઘટકો કયા કયા હોય, તો ત્રણ ઘટકો કોષ કેન્દ્ર ધરાવે છે. એક ન્યુક્લિયો પ્રોટીન, ચલો સમજીએ કોષ કેન્દ્રના ઘટકો, આપણે આંતરાવસ્થાના કોષમાં કે કોઈ પણ એના ઘટકો બદલાતા નથી, માત્ર એનું સ્વરૂપ બદલાય છે. ચલો પહેલું કહે છે તમને ન્યુક્લિયો પ્રોટીન. બરોબર, ન્યુક્લિયો પ્રોટીન એ બે શબ્દનું કોમ્બિનેશન છે, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે, આગળ પણ ઘણીવાર આપણે સમજી ગયા. બરોબર છે, પરંતુ ન્યુક્લિક એસિડ કોને કહેવાય, આગળ પણ મેં કીધું ડીએનએ અને આરએનએ એ બંનેને ન્યુક્લિક એસિડ કહે છે, ડીએનએ અને આરએનએ. અને ડીએનએ કે જેને આપણે જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય કહીએ, મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય, અમુક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએના બદલે શું હોય છે, આરએનએ હોય. બરાબર, ફરી પાછું જૈવિક અણુઓમાં આ બે ઘટકો વિશે આપણે ડિટેલમાં ભણીશું. તો અહીંયા શબ્દ તમને આ સમજાવ્યો, મેં તમને એવું કીધું છે કે કોષ કેન્દ્રનું ઘટક કયું હોય, અહીં તો અહીંયા તમે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર કહેતો પણ અથવા કોઈ પણ કોષ કેન્દ્ર એનું ઘટક કેવું હોય તો એમાં શું દર્શાવેલું હોય, ન્યુક્લિયો પ્રોટીન. મેં ન્યુક્લિયો પ્રોટીન દર્શાવ્યું છે, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અથવા આરએનએ, અને ડીએનએ એ આપણું આનુવંશિક દ્રવ્ય છે, એટલે જ કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય ક્રોમેટિન અથવા રંગસૂત્ર દ્રવ્ય છે એમ કહી શકાય. કોષ કેન્દ્રમાં એનું પોતાનું આધારક હોય, ન્યુક્લિયર મેટ્રિક્સ એટલે એનું પોતાનું આધારક હોય જે કોષ રસથી અલગ બંધારણ ધરાવે છે, અને એના સિવાય ત્રીજી વસ્તુ કોષ કેન્દ્રિકા હોય. કોષ કેન્દ્રિકા શું છે, કોષ કેન્દ્રની અંદર આવેલી એકથી વધુ ગોળાકાર રચનાઓ, તો એ પણ આપણે ડિટેલમાં જોઈશું. બરાબર, તો ધારો કે આ આની અંદર રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે, એનું પોતાનું આધારક છે, અને ગોળાકાર કોષ કેન્દ્રિકા, ત્રણ વસ્તુ ખબર પડી ગઈ. એટલે ન્યુક્લિયો પ્રોટીન ધરાવે,
રંગસૂત્રદ્રવ્ય સ્વરૂપે કોષકેન્દ્રીય આધારક એટલે કોષકેન્દ્રનું પોતાનું આધારક અને કોષકેન્દ્રિકા ન્યુક્લિયોલ્સ કહેવાય અને ન્યુક્લિયસ અને ન્યુક્લિયોલ્સ કહેવાય કે જે એકથી વધુ હોય અને ગોળાકાર રચના હોય પણ પટલ વિહીન રચના છે બરાબર તો આના વિશે આખો પોઈન્ટ છે આપણે આગળ ભણવાનું જ છે કોષકેન્દ્રિકા આગળ આ ટોપિકમાં જ બરાબર તો આટલી વસ્તુ ખબર પડી ગઈ તો અહીં સુધીમાં ઇન્સોર્ટ આપણે આટલું સમજ્યા કે એના સંશોધન માટેનું બે વૈજ્ઞાનિક અને આંતરાવસ્થાનું કોષકેન્દ્ર ટેક્સ્ટબુકમાં પણ આ બે પોઈન્ટ તમને અલગ પાડેલા જોઈ શકાશે આ પણ આ રીતે અલગ પાડજો એમસીક્યુ માટે પણ આ વસ્તુ ખબર પડશે બરાબર ચલો હવે આપણે કોષકેન્દ્રને ભણવાની શરૂઆત કરીએ અહીંયા જે રીતે ટેક્સ્ચ્યુઅલ ટોપિક ચાલે છે એ જ રીતે આપણે જઈશું તો કોષકેન્દ્રની સૂક્ષ્મ રચના ભણીએ બરાબર છે માઇક્રોસ્ટ્રક્ચર ઓફ કોષકેન્દ્ર ચલો એ સમજવા માટે મેં અહીંયા કોઈ એક કોષ દોરેલો છે ચલો કોષ દિવાલ નથી દોરી એટલે સમજી લો કે આ કોષ કયો છે પ્રાણીકોષ છે પ્રાણીકોષ વનસ્પતિ કોષ કોઈ પણ કોષ લઈ શકો આપણને ખબર છે કોષની અંદર એનો પોતાનો શું હોય કોષરસ બરાબર છે અને એના કોષરસમાં બધી અંગિકાઓ આવેલી હોય મેં અહીં વચ્ચે હાઇલાઇટ કરી અને એની એક અંગિકા જે આપણે કહીએ છીએ કયું કોષકેન્દ્ર દોરેલું છે ચલો બધાનું નામ નિર્દેશન કરી અને એક પાર્ટ દરેક પાર્ટ અલગ અલગ આપણે સમજીએ સમજતા જઈએ અને નામ નિર્દેશન કરતા જઈએ બરાબર કોઈ એક કોષ છે અને તમને આખું જે આ ગોળાકાર રચના દેખાય છે એ એનું આપણે જે ભણી રહ્યા છીએ એ મુખ્ય પોઈન્ટ શું છે કોષકેન્દ્ર છે આ આપણને ખબર છે જે ગ્રીનિશ ડોટ દર્શાવેલું છે જેને આપણે કોષરસ કહીશું બરાબર છે ખબર પડે છે એટલા નામ નિર્દેશન ચલો હવે આપણે આ જે કોષ કેન્દ્ર વચ્ચે દોરેલું છે એની રચનાની શરૂઆત કરીએ તો પહેલાં તો વચ્ચે દોરેલું છે હવે એ પણ પોઈન્ટ કરી દઉં કહી દઉં કે એક બીજો પણ ટોપિક આવે છે કોષ કેન્દ્રનું સ્થાન કોષની અંદર કોષ કેન્દ્રનું સ્થાન તો ખાસ અહીં ધ્યાન રાખી લો કે પ્રાણી કોષ હોય તો એમાં મોટે ભાગે કોષ કેન્દ્ર એના સેન્ટરમાં મધ્યમાં આવેલો હોય પરંતુ જો વનસ્પતિ કોષ હોય તો એમાં એનું કોષ કેન્દ્ર એ મધ્યમાં ન આવતા પેરિફેરલ થોડું પરિઘીય વિસ્તારમાં હોય રીઝન આગળ મેં દર્શાવેલું છે તમને કે વનસ્પતિ કોષ એ મધ્યમાં મોટી રસધાની ધરાવે છે એટલે એનું કોષ કેન્દ્ર એકદમ કેન્દ્ર કહીએ પણ કોષના કેન્દ્રમાં ન હોતા થોડું મધ્યમાં રહે છે પરિઘ્ય વિસ્તારમાં સમજાઈ ગયું છે અહીંનું સ્થાન થયું જે તમને ટેક્સ્ટબુકમાં આપેલું નથી ખાલી તમારી જાણ ખાતર અહીંયા દર્શાવી દઉં છું દરેક પોઈન્ટ આપણને ખબર હોય તો કોઈ પણ એમસીક્યુ આવે તો આપણે સોલ્વ કરી શકીએ ચલો હવે કોષ કેન્દ્રની સૂક્ષ્મ રચના વિશે ભણીએ અને એના અલગ અલગ પોઈન્ટ એમાંનો એક પોઈન્ટ કોષ કેન્દ્ર છે એ પટલમય રચના છે તો એના પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય જો રસધાનીના પટલને રસધાની પટલ ટોનોપ્લાસ કોષના પટલને કોષરસ પટલ અને કોષ કેન્દ્રના પટલને કોષ કેન્દ્ર પટલ ખાસ ધ્યાન રાખજો કોષ કેન્દ્ર પટલ અને કોષ પટલ વસ્તુ અલગ છે ચલો તો અહીંયા એ પણ આપણે નામ નિર્દેશન કરી દઈએ કે આ છે એને આપણે કોષરસ પટલ કહીએ અને આ જે ડબલ લેયર દેખાય છે એને આપણે કોષ કેન્દ્ર પટલ કહીશું તો એના વિશેની માહિતી જોઈએ છે જેને ન્યુક્લિયર એન્વેલોપ કહેવાય છે ઇંગ્લિશમાં ન્યુક્લિયર એન્વેલોપ હવે કોષ કેન્દ્ર પટલ એ બે દ્વિસ્તરીય પટલ છે એટલે બે સમાંતર પટલોનું બનેલું છે આના વિશે કોષ કેન્દ્ર પટલ શેનું બનેલું છે બે સમાંતર પટલોનું બનેલું છે અને દરેક પટલની જાડાઈ ટેક્સ્ટમાં આપેલું નથી હું અહીં લખાયેલું છે 60-90 એંગસ્ટ્રોમ જાડાઈ ધરાવે છે દરેક પટલ એટલે એક પટલ 60-90 સુધીનું બીજું પટલ પણ 60-90 એની થિકનેસ જે જાડાઈ કહી શકાય એ 60-90 એંગસ્ટ્રોમ છે દરેક પટલની બે સમાંતર પટલ છે જુઓ આખું કોષ કેન્દ્ર છે તમે બે પટલ જોઈ શકો છો એમાં જે બહારનું છે એને બાહ્યકોષ કેન્દ્ર પટલ અંદરનું છે એને અંદરકોષ કેન્દ્ર પટલ પરંતુ એ બે પટલો એકબીજા સાથે આ રીતે જોઈન્ટ ન હોતા બે વચ્ચે થોડી જગ્યા છે એ જે જગ્યા છે બે વચ્ચે જે દેખાય છે એને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે બરાબર સિમ્પલ ટોપિક સાથે સાથે ફિગરમાં પણ જોતા રહીએ આમાં પણ પોઈન્ટ વાઇઝ જતા જઈએ કે જે બે પટલ વચ્ચેનો જે સૂક્ષ્મ અવકાશ છે અને એ અવકાશ કેટલો છે આ ટેક્સ્ટબુકમાં આપેલી ફિગર છે
10 to 15 નેનોમીટર. આ ખબર પડે છે શું દર્શાવ્યું? ધારો કે ચલો આના પર આવી જાઓ. આ છે એ બહારનું કોષ કેન્દ્ર પટલ છે, તો અહીંયા બતાવી દઉં. આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ, આજે અંદર છે, આ અંદરની અંદરની લાઈન જે દેખાય છે એ અંતઃ કોષ કેન્દ્ર પટલ. બરાબર, સંયુક્ત રીતે બે સમાંતર પટલો થઈ ગયા આ, એટલે આ બહારનું અહીંયા જે દેખાય છે આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ, અને આ છે એ અંતઃકોષ કેન્દ્ર પટલ. અને બે કોષ કેન્દ્ર પટલ વચ્ચે તમને જે અવકાશ દેખાય છે, ચલો અવકાશ તમે જોઈ શકો છો સ્પષ્ટ. આ ભાગ દેખાય છે, આ વચ્ચેનો ભાગ, આ ભાગ, એને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. અને એ અવકાશ 10 to 15 નેનોમીટરનો હોય છે. તો આપણે આ નામ નિર્દેશન કરીએ, આ વચ્ચેનો ભાગ, બે વચ્ચેનો ભાગ એને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. બરાબર, ચલો તો પરિકોષ કેન્દ્રીય અવકાશ વિશે થઈ ગયું. એટલે આપણે કોષ કેન્દ્રની રચનામાં પહેલાં તો એના પટલ વિશે સમજ્યા, બાહ્ય પટલ અંતઃપટલ, બે પટલ વચ્ચેની જે સ્પેસ છે એને કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ, જે 10 to 15 નેનોમીટર છે. હવે જુઓ કે કાર્ય શું છે. હવે આ કાર્ય કોનું કહે છે? કોષ કેન્દ્ર પટલનું કાર્ય કહે છે. બરાબર, કોષ કેન્દ્ર પટલ આપણો ટોપિક આ ચાલી રહ્યો છે, એનું કાર્ય શું ખાસ જુઓ. તે કોષ કેન્દ્રમાં રહેલા ઘટકો અથવા દ્રવ્યો અને કોષ રસમાં રહેલા ઘટકો વચ્ચે અવરોધનનું કાર્ય કરે છે. ખાસ કે અહીંયા આપણને એમ થાય, જે અહીંયા મેં ગ્રીનિશ ડોટ દર્શાવેલા છે એ બધું શું છે? બધો કોષ રસ છે. બરાબર, અને આની અંદર જે છે એ કોષ કેન્દ્રનો આધારક એનો રસ છે. અંદર કોષ કેન્દ્રિકા આવેલું હોય, રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય કોષ કેન્દ્રની અંદર. તો કોષ રસમાં શું આવેલું હોય? બધી અંગિકાઓ, ગોલગિકા, એકાણાસૂત્ર, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, આગળ જે પણ બધી રચનાઓ જોઈ, એ બધી રચનાઓ ક્યાં હોય? કોષરસ ક્યાં હોય? કોષ કેન્દ્રની બહાર, આ કોષરસમાં. બરાબર, તો આ પટલનું કાર્ય શું? અહીંયા ચોક્કસ ઘટકો રહેલા છે, જે બહાર નથી હોતા, બહાર રહેલા છે, અંદર નથી હોતા. બરાબર, અમુક ઘટકોની અવર જવર પણ થઈ શકે છે, એ પણ જોઈશું. પરંતુ આ પટલનું કાર્ય શું છે કે કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યો, નામ શબ્દ વાક્ય ફિગર સાથે સમજો, કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્યો અને કોષ રસમાં રહેલા જે દ્રવ્યો છે એના વચ્ચે અવરોધનનું કામ આ પટલ કરે છે. આ પટલ છે કોષ કેન્દ્રની ફરતે, એટલે બધા દ્રવ્યો મિક્સ થઈ જતા નથી. કોના? કોષ રસના દ્રવ્યો અને કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો વચ્ચે અવરોધનનું કામ કોણ કરે? કોષ કેન્દ્ર પટલ કરે છે. સમજાઈ ગયું કાર્ય? ચલો, કોષ કેન્દ્રની અંદર અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનનું કામ કોણ કરે? કોષ કેન્દ્ર પટલ, અથવા એ બંનેને જુદા પાડવાનું કામ કોણ કરે? કોષ કેન્દ્ર પટલ કરે છે. કોષ રસમાં રહેલા ઘટકો જે ત્યાં જ હોય, અમુક અંદર નથી જઈ શકતા, અંદર રહેલા ઘટકો ક્યારે બહાર નથી આવી શકતા, કારણ એની ફરતે ચોક્કસ દ્વિસ્તરીય પટલ આવેલું છે. બરાબર, ચલો હવે એના બે પટલ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃકોષ કેન્દ્ર પટલ વિશે ભણીએ. બાહ્ય કોષ કેન્દ્ર પટલ, અને થોડુંક તમને આ યાદ હશે જ, કારણ કે આપણે જ્યારે અંતઃકોષ રસજાળ જોઈ ત્યારે મારે આ શબ્દ સમજાવવાની જરૂર પડેલી. બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃકોષ કેન્દ્ર પટલ વિશે ભણીએ. જુઓ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ, તેની સાથે આપણને ખબર છે અંતઃકોષ રસજાળ જોડાયેલી હોય છે. અંતઃકોષ રસજાળ આપણે દોરીએ તો આપણે આ રીતે દોરેલા, આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે, અને એની સાથે જો યાદ હોય તો જાળીમય રચના, અને અહીંયા એ કોષ રસ પટલ સાથે, તો આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે ER, અથવા જેને કહેવાય અંતઃકોષ રસજાળ જોડાયેલી જોઈ શકાય છે. અંતઃકોષ રસજાળનું જોડાણ કોષ કેન્દ્ર પટલ સાથે છે, પણ કોષ કેન્દ્ર પટલમાંય કોની સાથે છે? બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ એ ઘણીવાર લીસું પણ હોય, સ્મૂધ પણ હોય, અથવા ઘણીવાર એના પર રિબોઝોમ્સની હાજરી પણ જોઈ શકાય. અંતઃકોષ રસજાળ પર તો રિબોઝોમ્સ હોય જ છે, અને એ પણ આની નજીક આવેલી અંતઃકોષ રસજાળ પર, એટલે જ આપણે
આરિયાર અને એશિયાર અલગ પાડેલું, પણ જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ એ ઘણીવાર લીસું હોય અથવા એની પર પણ ઘણીવાર રિબોઝોમ્સની હાજરી જોઈ શકાય છે. બરાબર, અંતકોષ કેન્દ્ર પટલ એ લીસું હોય છે કારણ કે એના પર રિબોઝોમ્સ જોઈ શકાતા નથી. એક આ પોઈન્ટ નથી આપેલો, પણ અહીંયા આપણે બાહ્યકોષ કેન્દ્ર પટલ વિશે આપેલું છે, અંતકોષ કેન્દ્ર પટલ વિશે પણ લખી લઈએ. બરાબર, બાહ્યકોષ કેન્દ્ર પટલ કે જેની સાથે ER અથવા અંતકોષ રસજાળ જોડાયેલી હોય, અને અંતકોષ કેન્દ્ર પટલ કે જેના પર અંદરની સાઈડ રિબોઝોમ્સ નથી હોતા, એટલે સપાટી કેવી હોય, લીસી હોય છે. ચલો, એટલે કોષ કેન્દ્ર પટલ માટે થયું. હવે તમે જ્યારે પણ ફિગર જુઓ તો જમને તમને કોષ કેન્દ્ર પટલ બે છે એ સળંગ ન દેખાતા વચ્ચે થોડી સ્પેસ દેખાય છે, જગ્યા છિદ્ર, એને ન્યુક્લિયર પોર્સ કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહે છે. બરાબર છે, હવે એ છિદ્ર કઈ રીતે બને છે જુઓ તમે ફિગર, કે એના બે જે પટલો છે એ જોડાઈ જવાથી આ કોષ કેન્દ્ર પટલ છિદ્રનું નિર્માણ થાય છે. દેખાય છે તમને, અહીંયા આ બે પટલો છે, આ બે પટલ અહીં જોડાઈ ગયા, આ બાજુના બે પટલ જોડાઈ ગયા, તો વચ્ચે થોડો ગેપ થઈ ગયો, તો આને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહે છે. નામ નિર્દેશન, કોષ કેન્દ્ર પટલ છિદ્ર, પોર્સ જેને ઇંગ્લિશમાં કહેવાય. સેના કારણે બને? અમુક ચોક્કસ જગ્યાએ ઘણીવાર તો આખી સપાટીનો 10% જેટલો ભાગ છિદ્રથી આવરિત હોય એવું પણ બની શકે. ચલો, કોષ કેન્દ્ર પટલ છિદ્ર, તો પટલ પર નિશ્ચિત સ્થાને ઘણા બધા છિદ્રો બને, અને છિદ્રો બનવાને કારણે એવું થાય કે જે કોષ કેન્દ્ર પટલ એની જે સળંગ રચના છે એ અવરોધન પામે છે. જુઓ, નહીતર જો આ છિદ્ર ન હોત તો શું થાય, કોષ કેન્દ્ર પટલ સળંગ હોત, પણ આ છિદ્રોની હાજરીને કારણે એની સળંગ રચના વચ્ચે વચ્ચે અવરોધન પામે છે. સિમ્પલ, આ છિદ્રો કઈ રીતે બને દર્શાવી દીધું, બંને પટલોના જોડાણથી બને છે. બરાબર, બે પટલ જતા હોય આમ જોડાઈ જાય, આગળ પણ જોડાઈ જાય તો વચ્ચે છિદ્ર થઈ જાય છે. ખાસ આ છિદ્રનું કાર્ય દર્શાવેલું છે. કોનું? કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય શું છે એ જુઓ. કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે એ RNA અને પ્રોટીન અણુ આ છિદ્ર દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે અવર જવર પામી શકે છે. ખાસ કયા બે અણુ? RNA અને પ્રોટીન. હવે જુઓ કે આગળ જ કીધું કે આ ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું છે, એટલે DNA હોય, RNA હોય અને પ્રોટીન હોય, અન્ય ઘટકો પણ આવેલા હોય. ખાસ આ જે અંદરનો ભાગ છે એને કોષ કેન્દ્રનો આધારક, કોષ કેન્દ્ર રસ કહીશું, આને કોષ રસ કહીશું. બરાબર, તો બીજું એક અન્ય નામ નિર્દેશન આપણે બાકી રહે કે આની અંદર જે પાર્ટ છે એને આપણે કોષ કેન્દ્ર રસ અથવા કોષ કેન્દ્રનું આધારક અથવા મેટ્રિક્સ કહીશું. બહાર આ કોષ રસ છે, ગ્રીન બતાવ્યો છે, રેડિશ ડોટ બતાવ્યા છે, એ શું છે? કોષ રસ છે. હવે ખાસ DNA, RNA, પ્રોટીન અહીંયા હોય છે. બરાબર, પ્રોટીનનું નિર્માણ ખરેખર બહાર થાય છે. જુઓ કે RNA અને પ્રોટીન બે ઘટકો, એને કોષરસ વચ્ચે અવર જવર કરાવવાનું કામ, બરાબર, આ છિદ્ર દ્વારા અહીંથી અહીં આપલે થઈ શકે. ખાસ ધ્યાન રાખજો, DNA ક્યારેય કોષ કેન્દ્રની બહાર નીકળી શકતું નથી, એટલે આ છિદ્ર દ્વારા ન્યુક્લિયો પ્રોટીન બહાર ન નીકળે, પરંતુ માત્ર RNA અને પ્રોટીન બે બહાર પણ નીકળી શકે, જરૂર પડે તો અંદર પણ જઈ શકે. આવી અવર જવરની કેમ જરૂર પડે, જ્યારે પણ આપણે પ્રોટીન સંશ્લેષણ જોઈશું ત્યારે તમને આ વસ્તુ ખબર પડશે. બરાબર, રિબોઝોમ્સ પર જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય છે અમુક પ્રોટીન અંદર જરૂર હોય છે, અને પ્રોટીન સંશ્લેષણ માટે અમુક RNA હોય છે એ અંદરથી બહાર આવે, મેસેન્જર RNA એ બધા. તો ખાસ કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે બે અણુ RNA અને પ્રોટીન એની આપલે અથવા અવર જવરનું કાર્ય કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર પટલ છિદ્ર જે પોર્સ છે એના દ્વારા થાય છે. બરાબર, ચલો, તો અહીંયા આપણે કોષ કેન્દ્રની રચનામાં અત્યાર સુધીમાં આટલા પોઈન્ટ જોયા. એક એની ડિસ્કવરી વિશે જોયું, એક આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર કેવું હોય એ સમજાવ્યું, કોષ કેન્દ્ર પટલ માટે જોયું, એના બે પટલો બાહ્ય અને અંત, કોષ કેન્દ્ર પટલની અંદર આવેલું છિદ્ર. બરાબર, હવે આપણે જોયું કે એની અંદર બીજી એક અંગિકા કઈ આવેલી છે? કોષ કેન્દ્રિકા, એ ભણવાનું છે. પણ એ ભણતા પહેલાં ટેક્સ્ટબુકમાં તમને એક ટોપિક આપેલો છે, કોષ કેન્દ્રની સંખ્યા. જો કોષ કેન્દ્રનું સ્થાન એ ટોપિક ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ એ આપણે અહીં ભણી ગયા.
નેક્સ્ટ ટોપિક છે કોષ કેન્દ્રની સંખ્યા. વચ્ચે આપેલો ટોપિક છે અને પછી પાછું એની રચના સ્ટાર્ટ થાય છે અને પછી એમાં કોષ કેન્દ્રિકાની રચના છે. તમે આ ટોપિક આગળ પણ લઈ શકો, એટલે આટલું ભણો, પછી કોષ કેન્દ્રની સંખ્યા ટોપિક લખી શકો, પછી આ લખી શકો. પણ તમને ટેક્સ્ટબુકમાં આડું અવળું ન થઈ જાય એટલે મેં ટોપિક સરસ પાડું છું, પરંતુ ટેક્સ્ટબુકના આધારે લાઇનમાં જે થાય છે એ જ રીતે ટોપિક પાડીએ છીએ. તો હવે આપણે ત્રણ અલગ અલગ ટોપિક ભણવાના રહેશે. એક, કોષ કેન્દ્રની સંખ્યા કોષમાં કેટલી હોય એ, પછી પાછી એની રચના પર જઈએ છીએ અને એની અંદર આવેલી એક અંગિકા કોષ કેન્દ્રિકા, અને બીજું એનું રંગસૂત્ર દ્રવ્ય, એટલે ત્રણ પોઈન્ટ હવે આપણે આ ટોપિકમાં બાકી છે. બરાબર, ચલો એ આપણે આગળ ભણીએ.